તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કલરમમાં પેજ નંબર 5 ઉપર આપણને અહીં શું લખેલું છે હોમવર્ક શું લખેલું છે તો કે હોમવર્ક એમાં સૂચના આપેલ છે પ્રશ્ન નંબર 1 આવરે વરસાદ ગીત વાંચો અને સાચા જવાબ સામે સાચાની નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં પાઠ્યપુસ્તક દ્વારા આવરે વરસાદ ગીત વાંચી गया ने समझी पण गया तो तेना आधारे आपणे प्रश्ननो जवाब ऊपर निशानी साचानी निशानी करीशुं एमा प्रश्न नंबर पहेलो वरसाद आवे तो कोनी राणी नासी जाय तो वरसाद आवे तो कोनी राणी नासी जाय तो के वरसाद आवे तो आपणे जवाब आपेल छे ठंडीनी गर्मीनी के उनाळानी तो के वरसाद आवे तो गर्मीनी राणी नासी जाए तो आपने ही साचा निशानी करी त्यार बाद प्रश्न नंबर बीजो वरसाद आवे तो नदी नाळा शू थई जाए तो वरसाद आवे तो नदी नाळा शू थई जाए तो अहीं आपणे प्रश्न जवाब आपेल छे खाली खम रेलम छेल सुकाई जाए तो वरसाद आवे तो शू थई जाए नदी नाळा तो के वरसाद आवे त्यारे नदी नाळा रेलम छेल थई जाय शुं थई जाय तो के रेलम छेल तो चालो विद्यार्थी मित्रों अहीं आपणे प्रश्नना साचा जवाब पासे साचानी निशानी करी दीधी तो हवे आपणे प्रश्न नंबर 2 सरखा मूळाक्षरो ओळखो वाँचो अने लीटी दोरीने जोड़ो तो आपणे अहीं जे मूळाक्षरो आपेला छे तेने જોડવાના રહેશે તો ચાલો આપણને જ્યાં પણ એક જેવા મૂળાક્ષર દેખાય તેને જોડીએ સૌથી પહેલાં કયો મૂળાક્ષર આપેલ છે દ દડાનો દ તો ક્યાં દેખાય છે તો કે વચ્ચે તો આપણે તેને જોડીએ ત્યારબાદ કયો મૂળાક્ષર આપેલ છે તો કે વ વહાણનો વ તો આપણે તેને પણ જોડીએ ત્યારબાદ કયો મૂળાક્ષર આપેલ છે તો કે ગ ગણપતિનો ગ તો તે ક્યાં આપેલ છે તો કે સામે તો આપણે તેને જોડી દઈએ ત્યારબાદ હવે કયો મૂળાક્ષર આપેલ છે તો કે જ જામૃખનો જ હવે કયો આપણને મૂળાક્ષર આપેલ છે તો કે એમાં મરચાનો માં એ ક્યાં છે તો કે નીચે આપણને દેખાય છે ત્યારબાદ હવે આપણને કયો મૂળાક્ષર દેખાય છે નગારાનો ન તો આપણે તેને પણ ન સાથે જોડી દઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સરખા મૂળાક્ષરોને જોડી દીધા તો હવે આપણે પાછળ જોઈએ પ્રશ્ન નંબર 3 યોગ્ય રીતે જોડકા જોડો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જોડકા જોડવા માટે શબ્દો આપેલા છે તેને આપણે જોડીશું શાક પછી રોટલી પરસાદ નદી નાળા અને સામેની તરફ કયા શબ્દ આપેલા છે ઠેબરીઓ રેલમ છેલ કારેલા અને ઉની ઉની તો ચાલો હવે આપણે જે શબ્દો આપેલા છે તેને એકસાથે જોડીશું તો શાક જ્યારે વરસાદ આવે ત્યારે કેવું શાક ખાવાનું કહે છે કવિતામાં તો કે કારેલાનું શું કેનું કહે છે તો કે કારેલાનું તો કારેલા આપણને ક્યાં દેખાય છે તો કે અહીં આપણને કારેલા દેખાય છે તો આપણે તેને જોડીએ ત્યારબાદ બીજો શબ્દ કયો છે રોટલી તો આપણે વરસાદમાં કેવી રોટલી ખાવી જોઈએ તો કે વરસાદમાં આપણે ઊની ઊની રોટલી ખાવી જોઈએ ત્યારબાદ કયો શબ્દ આપેલ છે પરસાદ તો કેવો પરસાદ તો કે ઘેબર્યો
તે ભર્યો વરસાદ. ત્યારબાદ કયો શબ્દ આપેલ છે? નદીનાળા. નદીનાળા કેવા થઈ જાય છે? તો કે રેલમ છેલ. તો ચાલો વિદ્યાર્થી મિત્ર, અહીં આપણે ચોડકા છોડી લીધા. તો હવે આપણે નીચેના શબ્દ નીચેની સૂચના વાંચીએ. પ્રશ્ન નંબર 4. નમૂના મુજબ ખાલી જગ્યામાં છે તે શબ્દોનો ખૂટતો મૂળાક્ષર આપણને અહીં મૂળાક્ષરો આપેલો છે. વ, ર, સ કે દ. મૂળાક્ષર લખી પૂરો શબ્દ વાંચો. તો આપણને અહીં જે મૂળાક્ષર આપેલ છે તેનો ઉપયોગ કરીને આપણે સાચા શબ્દો બનાવીશું અને ત્યારબાદ વાંચીશું. સૌથી પહેલાં શેનું ચિત્ર આપેલ છે? પાવડો. તો આપણને કયો શબ્દ આપેલ છે? પા, ખાલી જગ્યા અને ડો, પાડો. તો કયો શબ્દ ઘટે છે પાવડામાં? તો કે વવાહનનો વ, પાવડો. ત્યારબાદ શેનું ચિત્ર છે? તો કે બસ. તો એમાં આપણે અહીં કયો શબ્દ ઘટે છે? તો કે સસલાનો સ, બસ. ત્યારબાદ કયું શેનું ચિત્ર આપેલ છે? તો કે નાવડી. તો અહીં આપણે વાહનનો વ લખીશું. ત્યારબાદ હવે શેનું ચિત્ર આપેલ છે? તો કે દરજીનું. તો આપણે અહીં દ, ર, રમકડાનું ર લખીશું. અને ત્યારબાદ છ ને દીર્ઘઈ છે, દરજી. કેવો શબ્દ બને છે? તો કે દરજી. હવે આપણને શેનું ચિત્ર આપેલ છે? મોર. શેનું? મોર. તો આપણને અહીં કયો શબ્દ આપેલ છે? મો. તો હવે કયો શબ્દ લખીશું? તો કે ર, રમકડાનો ર, મોર. ત્યારબાદ હવે આપણને અહીં શેનું ચિત્ર આપેલ છે? સસલું. તો કયો શબ્દ ઘટે છે? તો કે સસલાનો સ. ત્યારબાદ હવે આપણને કયો શબ્દ આપેલ છે? કા. અને શેનું ચિત્ર છે? તો કે કારનું. તો આપણે અહીં ર, રમકડાનો ર લખીશું, કાર. હવે આપણને શેનું ચિત્ર આપેલ છે? તો કે ગ્લાસમાં રસ છે. તો શેનું ચિત્ર છે? તો કે રસનું. તો આપણને અહીં કયો શબ્દ ઘટે છે રસમાં? તો કે ર, રમકડાનો ર, રસ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચિત્રને ઓળખી તેમાં જે તે શબ્દ મૂકીને આપણે સાચો શબ્દ બનાવી લીધો છે. તો ચાલો હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ. પ્રશ્ન નંબર 5. તીરની દિશામાં વાંચવાથી બનતા શબ્દો લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો તીરની દિશા જે બાજુ રહે તે બાજુ આપણે વાંચવાથી બનતા શબ્દો લખીશું. એમાં સૌથી પહેલાં આપણને અહીં ઉદાહરણ આપેલ છે. સે વા. અહીં સેવા કેવી રીતે લખેલ છે? તો કે સસલાનો છે અને એક માત્રા સે એની તીરની દિશાની નિશાની વા પાસે છે. કોની પાસે છે? વા પાસે. તો અહીં આપણે વા લખેલું છે તો થઈ જશે સેવા. ત્યારબાદ મે વા. તો આપણે અહીં લખીશું મને એક માત્રા મે વને કાનો વા, મેવા. ત્યારબાદ દ ને એક માત્રા દે વા. તો આપણે અહીં લખીશું દ ને એક માત્રા દે વને કાનો વા, દેવા. ત્યારબાદ ર જા. આપણને અહીં એવું લખેલું છે તો આપણે અહીં તેવી રીતના તીરની દિશામાં જે બાજુ બનતા એ શબ્દ વાંચવાથી તે લખીશું. રજા લખેલ છે તો પછી મજા. મને કાનો. મ મરચનમાં પછી છ ચમૃકનો ચ એને કાનો ચા, મજા. ત્યારબાદ સ ચા. તો સસલાનો સ, જને કાનો ચા, સચા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તીરની દિશામાં વાંચવાથી બનતા શબ્દો લખી લીધા. તો હવે આપણે નીચે જોઈએ. પ્રશ્ન નંબર 6. નીચેના પગલા વાંચો, બોલો અને લખો. તો આપણને જેવી રીતના અહીં શબ્દો આપેલા છે તેવી રીતના વાંચીશું અને ત્યારબાદ તેને લખીશું. દાદા, મારા દાદા, સારા દાદા. બીજું નમે ગમે,
જે નમે દાદાને ગમે. તો ચાલો હવે આપણે એક વખત શબ્દોને વાંચી લીધા તો આપણે તેને લખીએ. દાદા, તો આપણે અહીં ધને કાનો દા, ધને કાનો દા, દાદા. ત્યારબાદ મારા દાદા, તો અહીં લખીશું મને કાનો મા, રને કાનો રા, મારા ધને કાનો દા, ધને કાનો દા. અને પૂર્ણ વિરામ દાદા, મારા દાદા. સને કાનો સા, રને કાનો રા, સારા, ધને કાનો દા, ધને કાનો દા, સને સારા દાદા. ત્યારબાદ બીજું ન મને એક માત્ર મે, અલ્પવિરામ ગ મને એક માત્ર મે, ગમે. ન મે ગમે, જને એક માત્ર છે, ન નગારાનું ન, મને એક માત્ર મે, નમે, જે નમે. ત્યારબાદ ધને કાનો દા, ધને કાનો દા, અને એક નને એક માત્ર ને દાદાને, ગ ગણપતિનો ગ, મને એક માત્ર મે, ગમે, દાદાને ગમે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પગલાં વાંચીને તેને લખી પણ લીધા. તો ચાલો એક વખત હજી વાંચીએ. દાદા, મારા દાદા, સારા દાદા, નમે ગમે છે, નમે દાદાને ગમે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શબ્દોને વાંચી પણ લીધા અને લખી પણ લીધા. તો હવે આપણે વધુ અભ્યાસ માટે આગળના લેક્ચરમાં મળીશું.